નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 7 વિષય ગણિત એનું પ્રથમ ચેપ્ટર છે પૂર્ણાંક સંખ્યાઓ. કાલે આપણે થોડી વ્યાખ્યાઓ જોઈ હતી અને અમુક ધન પૂર્ણાંકોને કહેવાય, ઋણ પૂર્ણાંકોને કહેવાય એ વિશે સમજણ મેળવી હતી. હવે આપણે આગળ જોઈએ તો સંખ્યા રેખાની ચડતા ક્રમમાં, સંખ્યા રેખા પર ચડતા ક્રમમાં કઈ રીતે સંખ્યા ગોઠવવી અને એનો ઉતરતો ક્રમ કઈ રીતે જોઈએ. તો ચડતા ક્રમમાં ગોઠવણી, સૌથી પહેલા સંખ્યા રેખા દ્વારા આપણે ચડતા ક્રમમાં ગોઠવણી કરી. તો સંખ્યા રેખા આપણે અહીંયા હું તમને દોરું છું કે અહીંયા 0. તમને આગળ સમજાવ્યું હતું કે આ બાજુ કેવા પૂર્ણાંકો આવે, ધન. અહીંયા 1, 2, 3, 4, 5 આ બાજુ બધા સંખ્યા રેખાની આ બાજુની સાઈડે કેવા પૂર્ણાંકો હોય, ધન પૂર્ણાંકો, અને સંખ્યા રેખાની આ બાજુ કેવા પૂર્ણાંકો હોય, ઋણ પૂર્ણાંકો. આ બાજુ પણ અનંત સુધી અને આ બાજુ પણ અનંત સુધી, આને કહીશું આપણે ધન પૂર્ણાંક અને આને કહીશું આપણે ઋણ પૂર્ણાંક. હવે જોઈએ કે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ. આપણને ખબર જ છે, આગળના ધોરણમાં આપણે સમજી ચુક્યા છીએ કે ચડતો ક્રમ એટલે શું, કે આપણે પગથિયું ચડવું હોય તો નાની સંખ્યા પહેલા આવે પછી મોટી સંખ્યા આવે. પગથિયું ચડવા માટે સૌથી પહેલા નાની સંખ્યા અને પછી મોટી સંખ્યા આવે. ચડતા ક્રમમાં સૌથી પહેલા કેવી સંખ્યા લેવાની, નાની સંખ્યા. અહીંયા આપણે સંખ્યા રેખા ઉપર જોઈએ, અહીંયા આપણને -6, 4, 0 અને -2 આવે છે. તો -2 અહીંયા છે, તો આપણે સંખ્યા રેખા આગળ દોરીએ તો અહીંયા -4, -5 અને -6 થાય. એટલે કે સૌથી પહેલા આ બાજુ જેમ આપણે ઋણ પૂર્ણાંકમાં આગળ આગળ વધતા જઈએ તેમ સંખ્યા નાની થતી જાય અને આ બાજુ આવીએ એમ સંખ્યા મોટી મળે. તો આ જે આપણે સંખ્યા રેખા જોઈ એના પરથી આપણને સૌથી નાની સંખ્યા કઈ મળે, તો -6. તો અહીંયા ચડતો ક્રમ જ્યારે પણ આપણે ગોઠવતા હોય ત્યારે સૌથી પહેલા કઈ સંખ્યા લખીશું, -6. પછી આગળ વધીએ તો કઈ સંખ્યા આવે, -2. પછી સંખ્યા આવે આપણે 0 અને પછી આવે 4. તો આ ચડતા ક્રમમાં ગોઠવણી થઈ કે જ્યારે પણ સંખ્યા રેખામાં આપણે 0 થી ઋણ પૂર્ણાંક બાજુ જઈએ તો 0 થી જે સંખ્યા દૂરના ક્રમે હોય એ સૌથી નાની કહેવાય અને અહીંયા જે સંખ્યા નજીક હોય એ મોટી કહેવાય. અને ધન પૂર્ણાંકમાં આપણે કેવું કરતા હતા કે જે દૂરની સંખ્યા હોય એ મોટી અને નજીકની સંખ્યા હોય એ નાની કહેવાય. હવે આપણે જોઈએ ઉતરતો ક્રમ. તો ઉતરતા ક્રમમાં સૌથી પહેલા શું આવે, ચડતા ક્રમમાં આપણે નાની સંખ્યા આવે, જ્યારે ઉતરતા ક્રમમાં મોટી સંખ્યા આવે. તો અહીંયા આપણે સૌથી પહેલા કઈ સંખ્યા આવશે, ધન પૂર્ણાંક લેવી પડશે. એટલે સૌથી પહેલા સંખ્યા આવશે 6, પછી આવશે 2, પછી આપણે જો સંખ્યા રેખા પર -8 છે એ 0 થી બહુ દૂર હોય અને -4 એ 0 થી નજીક છે તો મોટી સંખ્યા કઈ થઈ, -4. અહીંયા આવે -4, પછી આવે -8. આ થઈ ગઈ ચડતા ક્રમમાં ગોઠવણી અને ઉતરતા ક્રમમાં ગોઠવણી, કે ચડતો ક્રમ જ્યારે પણ લઈએ ત્યારે સંખ્યા કેવી લેવાની, નાની, અને ઉતરતો ક્રમ લઈએ ત્યારે સંખ્યા કેવી આવે, મોટી. હવે આપણે જોઈએ કે સંખ્યા રેખાની મદદથી સરવાળા અને બાદબાકી આપણે કઈ રીતે કરીએ. તો સરવાળા અને બાદબાકી કરવા માટે તમારે એક નિયમ યાદ રાખવો પડશે કે જો સમાન નિશાની હોય તો સરવાળો કરવા અને અલગ અલગ નિશાની હોય તો બાદબાકી કરવાની. પણ હંમેશા યાદ રાખવાનું કે ચિહ્ન મોટી સંખ્યાનું જ મૂકવાનું. કે ધારો કે બંને સરવાળાની નિશાની આપી છે તો સરવાળો કરવાનો, બંને બાદબાકી આપી છે તો પણ સરવાળો જ થાય, પરંતુ નિશાની કઈ આવે, મોટી. સિમ્પલ રીતે કઈ નહીં, પણ એક જ જેવા ચિહ્નો હોય તો સરવાળો અને વિરુદ્ધ ચિહ્ન હોય તો આપણે બાદબાકી કરીશું. પરંતુ યાદ શું રાખીશું, જે સંખ્યા મોટી હોય એનું ચિહ્ન મૂકીશું. તો ચાલો સરવાળો કરીએ આપણે, -3 વત્તા 6. હવે જોઈએ -3 વત્તા 6 કરીએ તો અહીંયા નિશાની કેવી છે, અલગ અલગ નિશાની કેવી આવી, અલગ અલગ. એટલે આપણે શું થશે, બાદબાકી થશે. -3 + 6 છે પણ નિશાની બંને અલગ છે એટલે બાદબાકી થશે. એટલે 6 માંથી 3 જાય તો 3, પરંતુ આપણે અહીંયા નિશાની કઈ મૂકવાની વાત કરી કે જે સંખ્યા મોટી હોય તેની. અહીંયા જે સંખ્યા 6 છે એ શું છે, મોટી, માટે નિશાની શું આવશે, +2. એટલે અહીંયા જવાબ આવ્યો 3. એવી જ રીતે બીજો એક્ઝામ્પલ જોઈએ, -5 વત્તા 3. અહીંયા પણ શું છે, નિશાની બંને અલગ અલગ છે. -5 અને 3 આ બંનેની નિશાની અલગ અલગ છે, સરવાળો કરવાનો.
હવે અહીંયા જોઈએ માઈનસ 4 માઈનસ 3 એટલે કે અહીંયા જો બાદબાકી કરવાની છે માઈનસ 4 માઈનસ 3 આ બંને સંખ્યા કેવી છે નિશાની સરખી છે એટલે શું થશે એનો સરવાળો એટલે 4 ને 3 થાય 7 અને નિશાની આવશે માઈનસ એટલે કે જો નિયમ પ્રમાણે આપણે એવું યાદ રાખવાનું કે સરવાળો કરો કે બાદબાકી કરો સમાન નિશાની હોય તો પ્લસ કરો અને અલગ અલગ નિશાની હોય તો બાદબાકી કરો પરંતુ યાદ શું રાખવાનું ચિહ્ન હંમેશા મોટી સંખ્યાનું મૂકવું આટલા સુધી જોયા પછી હવે આપણે કેટલાક નિયમો જોઈશું થેન્ક યુ